ગોરીમાંથી આપ જોવો છો મારા હાથમાં તુવેર છે અત્યારે, કે આમાં 15% સારો માલ લાગે છે, બાકી તો બધું બીબડી ભેળવેલું છે. પરમ દિવસ અમે અહીંયા જનતા રેડકી રીતે એ માલ તો 5 ગાડી અહીંથી આ લોકોએ ઉઠાવી લીધો છે. અમારી માગણી એ છે કે 5 ગાડી પણ અહીં પરત લાવો ને એની તપાસ થાય, જે લોકો આમાં સંડોવાયેલા એની ઉપર ગુનો દાખલ થાય, આવી માગણી છે. તમને જોવા દો ના આગળ જાતા, હજી આમાં જે કઈ અમને અમે એટલે તો આજે અમારા અધિકારીઓ આદેશ શું કામ આપ્યો કે આમાં કોઈને સાવરવાની વાત નથી, જે કોઈ આમાં ગુનેગાર હશે એની એ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આપણે જે વાત થઈ 100% જોવાનો છે જથ્થો. એમાં નોમ્સ મુજબ જે કઈ છે એની રિપોર્ટ એનો બતાવે ને, મારી વાત જે કઈ છે ઉભારી 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 એ બધું એ નક્કી કરે ને ક્વોલિટી કંટ્રોલ વાળા. આજ મામલે જોડાઈએ સીધા જ અમારા સંવાદદાતા ગૌરવ દવે સાથે. ગૌરવ, ધારાસભ્ય હર્ષદ રીપડિયાના આક્ષેપ બાદ મોડે મોડે આજે અધિકારીઓ તપાસ કરવા માટે પહોંચ્યા હતા, તપાસમાં શું સામે આવ્યું અને જો ભેળસેળ સામે આવી તો શું પગલાં લેવાશે, શું બાહીધરી આપવામાં આવી? ચોક્કસ જ દીપાલી, જે રીતે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચકચાર મગફળી કાંડે મચાવી હતી તે જ પ્રમાણે હવે ક્યાંક ને ક્યાંક સૌથી વધારે ચર્ચા તુવેર કાંડની પણ થઈ રહી છે. કારણ કે જૂનાગઢ જિલ્લામાં જે પ્રમાણે કેશોદમાં જે તુવરમાં ભેળસેળ આવી સામે આવી હતી અને આખું કૌભાંડ ચાલતું હોવાનું જે આક્ષેપો થયા હતા, હવે ક્યાંક ને ક્યાંક આ આક્ષેપો સત્યતામાં બદલતા હોય તેવું ચોક્કસ જ લાગી રહ્યું છે. કારણ કે આજે વિસાવદર જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં જે અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે ધારાસભ્ય હર્ષદ રીબડિયા છે તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જે તુવેરનું જે આખું મોટું મસમોટું કૌભાંડ ચાલતું હોવું હોય તેવું તેમને આક્ષેપ કર્યા હતા, તેને લઈને આજે તપાસની માંગ પણ કરવામાં આવી હતી. આજે પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સાથે ગાંધીનગરના પુરવઠા વિભાગના અધિકારીઓ પણ અહીં પહોંચ્યા હતા અને જે આખું વિડીયોગ્રાફી ની સાથે સાથે આખું જે તપાસ કરવામાં આવી રહી હતી. હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ગ્રેડરો છે તેમના દ્વારા જે તુવેર છે તુવેરની જે 3 જેટલી બોરીઓ ખોલવામાં આવી હતી, જેમાંથી 2 જેટલી બોરીઓમાં જે ટેગ લગાવવામાં આવ્યા હતા તેમાં ખેડૂતોના નામ પણ જોવા નહોતા મળ્યા. એટલે ક્યાંક ને ક્યાંક જે આખું કૌભાંડ છે તેમાં બોરીઓમાં પણ ખેડૂતોના નામ ન હોવાનું સામે આવ્યું છે. હાલ જે ગ્રેડરો છે તેમના દ્વારા જે અલગ અલગ જે તુવેરના જે નમૂના છે તે નમૂના લેવામાં આવી રહ્યા છે. 200 ગ્રામનો એક નમૂનો, આ પ્રકારે જે 24,000 જેટલી જે ગુણીઓ છે તે તમામ ગુણીઓમાંથી નમૂનાઓ લેવામાં આવશે. ખાસ કરીને જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી જે તે મોરી સાહેબ છે તેમના દ્વારા જે તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જે તુવેરનો જે જથ્થો છે તેની ગુણવત્તા હલકી ગુણવત્તા હોવાનું જે સામે આવ્યું હતું, સાથે સાથે તેમને તે પણ જણાવ્યું હતું કે જ્યારે ખેડૂતો પાસેથી જ્યારે તુવેરની જે ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે તેમના નોમ્સ જે પ્રમાણે હોય છે અને હલકી ગુણવત્તાની જે તુવેર હોય છે તે ખરીદવામાં આવતી નથી, પરંતુ આ તુવેર વિસાવદર યાર્ડ છે તે ત્યાં કેવી રીતે પહોંચી અને કોના દ્વારા ખરીદવામાં આવી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક જે હવે જે તુવેરમાં મોટું કૌભાંડ થયું હોય તેવું ચોક્કસ જ લાગી રહ્યું છે. અને ધારાસભ્ય હર્ષદ રીબડિયા છે તેમના દ્વારા જે આક્ષેપ લગાડવામાં આવ્યા હતા આક્ષેપો અને લઈને પણ હવે ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં આવી રહી છે. જી દીપાલી. જી ચોક્કસ ગૌરવ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ હવે તુવેર કૌભાંડ પાર્ટ 2 સામે આવ્યું છે. વિસાવદર માર્કેટયાર્ડમાં હર્ષદ રીબડિયા દ્વારા જનતા રેડ કરીને જે આરોપ લગાવવામાં આવ્યો હતો કે માત્ર 15% જ તુવેર ગુણવત્તાવાળી છે, બાકીની તુવેરમાં ગડબડ છે, કૌભાંડ આચરવામાં આવ્યું છે, ભેળસેળ કરવામાં આવી છે. આજે અધિકારીઓ પહોંચ્યા હતા મોડે મોડે તપાસ કરવા અને તે તપાસ દરમિયાન પણ આ વાત અહીં સાબિત થતી જોવા મળી છે. આખરે આ ભેળસેળ વાળી તુવેર અહીં ક્યાંથી પહોંચી, કોની અહીં સંડોવણી છે તે સમગ્ર બાબતે હવે તપાસ કરાશે.